नमस्कार मित्रों नव्य विद्यालय में आपको स्वागत छे ધોરણ 11 વિષય એકાઉન્ટ જેમાં ચેપ્ટર છે ક્વિટા નું એનો આપણે આગળના વિડિયોમાં દાખલા નંબર 11 ભણતો આજે આપણે દાખલા નંબર 12 ભણશું રકમ જોઈશું આપણે ચોપડીની અંદર પેજ નંબર 155 ઉપર દાખલા નંબર 12 નીચેના વ્યવહારો પરથી શ્રી પી કે સ્ટોર્સના ચોપડે ખરીદન વેચાણ ખરીદ પરતન અને વેચાણ પરતન તૈયાર કરો જો મિત્રો આપણે આની આગળના દાખલાની અંદર કાં તો ખરીદ નોંધ તૈયાર કરવાની હતી કાં તો વેચાણ નોંધ કાં તો ખરીદી નોંધ અને ખરીદ પરત એ રીતે બધું બાબતો આપણે બે નોંધ તૈયાર કરેલી છે અહીંયા આપણે ચારે ચાર પેટા નોંધ સાથે તૈયાર કરવાનું છે એટલે કે આપણે ખરીદ નોંધ અને ખરીદ પરત એ બે પેટા નોંધ ત્યાર પછી વેચાણ નોંધ અને વેચાણ પર એમ કુલ ટોટલ ચાર પેટા નોંધ આપણે આ દાખલાની અંદર તૈયાર કરવાની છે તો જોઈ લઈએ આપણે કઈ રીતે ખાના કરવાના છે દાખલા નંબર 12 શ્રી પી કે સ્ટોર્સની ખરીદ નોંધ અને જે શ્રી પી કે સ્ટોર્સની ખરીદ પરત નોંધ ખાના તો દરેકને ખબર જ છે તારીખ વેપારી નામ આવક ભરતી નંબર ખાતા અને રકમ મૂલ્યાંક એ જ રીતે નીચેના ખાના પડશે ભલે અહીંયા વેપાર છે આવક ભરતી નંબરની જગ્યાએ ઉધાર ચિઠ્ઠી નંબર આવશે જ્યારે ખરીદ પરત નોંધ હોય ત્યારે વેચાણ પરત નોંધ કઈ રીતે તૈયાર કરવાની વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તો વેચાણ નોંધની અંદર ખાલી નામ અહીંયા ગ્રાહકનું નામ આવશે જ્યારે ખરીદ નોંધની અંદર ત્યાં વેપારીનું નામ અને અહીંયા આવક ભરતી નંબર છે તો વેચાણની અંદર માલ જાય છે એટલે આવક ભરતી નંબર આવશે ત્યાર પછી વેચાણ પરત નોંધની વાત કરીએ તો અહીંયા ગ્રાહકનું નામ જ આવશે ખરીદ પરત નોંધમાં અહીંયા ઉધાર ચિઠ્ઠી નંબર હતા પરંતુ વેચાણ પરત નોંધ હોય તો ત્યાં જમા ચિઠ્ઠી નંબર લખવો પડે બરાબર છે તો મિત્રો દાખલાની આપણે શરૂઆત કરીશું રકમ જોઈએ 2015 1 નવેમ્બર રામાનુજ પાસેથી 30,000 નો માલ ખરીદ્યો 10% વેપારી વટાવ અને બિલ નંબર 120 મિત્રો આ ખરીદીનો વ્યવહાર છે અને ઉધાર ખરીદી છે માટેની નોંધ થશે અને ખરીદી હોવાથી ખરીદ નોંધમાં વેપાર નોંધાશે લખી શકો ખરીદ નોંધની અંદર 2015 નવેમ્બર 1 રામાનુ ખાલી લખીશું આપણે આવક ભરતી નંબર આપેલો છે 120 રકમ કેટલી લખીશું આપણે તો 30,000 છે એમાંથી 10% વેપારી બતાવ બાદ કરીએ તો રકમ આવશે 27,000 બરાબર આગળ તારીખ 4 નો વ્યવહાર જોઈશું આપણે નિર્મી પાસેથી રૂપિયા 12,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો અને 7/1 માસ બિલ નંબર 123 જો મિત્રો અહીંયા 7 નો સમય આપ્યો છે વ્યવહાર તો ઉધાર છે અને ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ક્યારે વાત કરતો નથી તો દરેક જણા એની ઉપર ડીટી કરી નાખજો ભૂલથી વેપારી વટાવ સમજીને વાત ન થઈ જાય માટે વેપારી વટાવ આપણને આપેલો નથી માટે 12,000 નો માલ ખરીદ્યો છે તો રૂપિયા 12,000 જ લખાશે ઉધાર વ્યવહાર હોવાથી આની નોંધ કરીશું અને ખરીદી છે માટે ખરીદોમાં લખીશું કે વ્યવહાર તારીખ 4 નિર્મી પાસે રકમ આવશે 12,000 અને બિલ નંબર આપણને આપેલો છે 130 આગળ જોઈશું આપણે વ્યવહાર નંબર 6 તારીખ 6 સુરેશને રૂપિયા 15,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો રોકડ વટાવ 5% અને બિલ નંબર છે 350 મિત્રો આ વ્યવહારની અંદર માલ વેચ્યો છે અને ઉધાર વેચ્યો છે કારણ કે નામ આપેલું છે આપણે વેપારની અંદર તો આ વ્યવહારની નોંધ થશે તો ક્યાં થશે આ વ્યવહારની નોંધ વેચાણ નોંધમાં થશે રોકડ વટાવ આપણે 3% આપેલો છે એ આપણે ગણવાનું નથી વેપારી વટાવ જે 5% આપ્યો છે એની નોંધ થશે તો 15,000 નો માલ વેચ્યો છે અને 5% વેપારી વટાવ છે તમારે ગણતરી કરવી હોય તમારા કેલ્ક્યુલેટરની અંદર તમારે લખવાનું છે 15,000 માઇનસ 5% એ રકમ આપણને મળશે અને આપણે એની નોંધ કરીશું વેચાણ નોંધની અંદર વેચાણ નોંધની અંદર લખીશું આપણે સુરેશ ખાતે વેચાણ નોંધમાં તારીખ 6 સુરેશ ખાતે જાવક પરચા નંબર 350 રૂપિયા 350 છે બિલ
અને રકમ લખીશું આપણે 15000 માઈનસ 5% તો આવશે 14250 રૂપિયા લખીશું આપણે વેચાણની અંદર 14250 રૂપિયા ત્યાર પછી આપણે તારીખ 11 રૂપિયા 10000 નો માલ ખરીદ્યો કેશ મેમો નંબર 58 હવે જો આ વ્યવહારની અંદર ક્યાંય વ્યક્તિનું નામ આપેલું નથી કે રોકડ વ્યવહાર છે આપણે ખ્યાલ આવે અને રોકડ વ્યવહારની નોંધ આપણે વિજ્ઞાનમાં કરતા નથી તો વ્યવહારની આગળ ચોકડી કરી રાખીશું અને એના માટે આપણે નોંધ લખી હશે કે તારીખ 11 રોકડ ખરીદી છે જે રોકડ વ્યવહારમાં નોંધાશે બરાબર છે અને અંદર કેશ મેમો એ શબ્દનો પણ ઉલ્લેખ કરેલો છે અને કેશ મેમો ક્યારે અપાય જ્યારે કેશ પર પૈસા મળતા હોય ત્યારે તો એ શબ્દ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે વ્યવહાર રોકડ છે જોઈશું આપણે આગળ તારીખ 15 નો વ્યવહાર સુરેશે રૂપિયા 3000 નો માલ પરત કર્યો જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી હવે સુરેશે માલ આપણને પરત કર્યો છે તો આગળ 6 તારીખમાં જોઈએ આપણે સુરેશને માલ વેચ્યો એ વેચેલો માલ સુરેશે પરત કર્યો આપણે કેટલાનો માલ વેચ્યો તો 14250 નો માલ આપણે સુરેશને વેચ્યો તો એમાંથી એણે 3000 નો માલ પરત કર્યો વેચેલો માલ પરત આવે છે વેચાણ પરત નોંધવા લખીશું તારીખ 15 સુરેશ ખાતે અને એ રકમ આપી છે આપણને 3000 નો માલ પરત કર્યો છે અને જમા ચિઠ્ઠી નંબર છે 20 તો આપણા 15 તારીખ સુધીના વ્યવહારો અહીં પૂરા થયા જોઈએ આગળ તારીખ 17 નો વ્યવહાર નિર્મિને 40% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 17 હવે તારીખ 4 માં જુઓ નિર્મિ પાસેથી આપણે માલ ખરીદ્યો અને તારીખ 17 માં શું કહે છે નિર્મિને 40% માલ પરત કર્યો એટલે ખરીદેલો માલ આપણે પરત કર્યો જો અહીંયા 4 તારીખે એની પાસેથી આપણે 12000 નો માલ ખરીદ્યો એમાંથી 40% માલ આપણે પરત કરીએ છીએ માટે એને કહેવાય ખરીદ પરત તો ખરીદ પરત નોંધની અંદર આપણે લખીશું નિર્મિ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર પણ આપેલો છે અને નિર્મિ ખાતે રકમ લખીશું આપણે 48 રૂપિયા 48 રૂપિયા કઈ રીતે આવ્યા તો 12000 ના 40% કરીશું કૌંસમાં લખી નાખે તો તમને ખ્યાલ આવે 12000 ગુણ્યા 40% 12000 ગુણ્યા 40 અને ટકાની નિશાની દબાવશો એટલે તમને આ રકમ મળી જશે અને ઉધાર ચિઠ્ઠી નંબર છે 17 ત્યાર પછી આગળ જોઈશું તારીખ 19 શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 7000 નું ફર્નિચર ખરીદ્યું જો અહીંયા ફર્નિચર શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે કે મિલકતનો વ્યવહાર છે અને અહીંયા માત્ર ને માત્ર માલના જ વ્યવહારો લખાય છે મિલકતની ખરીદી કે વેચાણના વ્યવહારો લખાતા નથી તો આપણે અહીંયા નોંધ કરવી પડશે તારીખ 19 મિલકતનો વ્યવહાર છે જે ખાસ આમાં લખાશે અથવા તો ખાસ આમાં તો જોઈએ આગળ તારીખ 20 આંટી પાસેથી રૂપિયા 90000 નો માલ ખરીદ્યો અડધા નાના દર્દ ચૂકવ્યા એટલે કે અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે તો આપણે આ સમગ્ર વ્યવહારને ઉધાર ગણી એની નોંધ કરીશું ખરીદ્યો છે એટલે ખરીદ નોંધમાં લખીશું ઉધાર વ્યવહાર છે કારણ કે નામ આપેલું છે અને લખીશું 20 તારીખ આંટી ખાતે 90000 નો માલ અને આપણે બિલ નંબર આવેલો નથી માટે તે આપણે કેશ કરીશું અને તારીખ 20 માં નોંધ પણ લખીશું આપણે કે તારીખ 20 નો સમગ્ર વ્યવહાર ઉધારની ખરીદ નોંધમાં નોંધેલ છે આગળ જોઈશું આપણે તારીખ 21 નો વ્યવહાર આંટી પાસેથી ખરીદેલ બધો જ માલ બાલાને રૂપિયા 108000 માં વેચી દીધો સાતનો સમય 1 માસ તો આપણે જે માલ ખરીદ્યો હતો આંટી પાસેથી 90000 નો એ માલ 108000 માં આપણે વેચ્યો છે
અને બાલાને લેજો છે અને સાતમો સમય આપેલો છે એટલે કે આ વેચાણ છે અને ઉધાર વેચાણ છે માટે એનો વેચાણમાં થશે આપણે લખવું પડશે બાલા ખાતું પરંતુ વેપારી વટાવ 10000 છે માટે 108000 માંથી 10000 વેપારી વટાવ પણ આપણે બાદ કરવાનો રહેશે બરાબર છે તો વેચાણ ઉપરથી આપણે લખીશું તારીખ 21 બાલાને માલ વેચો છે લખીશું બાલા ખાતે બિલ નંબર આપણે આપેલો છે 307 બી રકમ શોધવાની છે તરીકે 108000 માઈનસ 10% કરવાના છે તો 108000 માઈનસ 10% કરીએ તો આવશે 97200 ચાલો મિત્રો તો આપણો તારીખ 21 નો પણ વ્યવહાર અહીંયા પૂર્ણ થયો જોઈશું આપણે તારીખ 23 બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો હવે આપણે શું કરીશું બાલાને માલ વેચ્યો વેચેલો માલ પાછો આવે છે તો શું કહેવાય વેચાણ કરાર માટે નોંધ ક્યાં છે વેચાણ કરારનો માલ તો લખીશું આપણે 23 તારીખ એ બાલાએ માલ પરત કર્યો છે માટે લખીશું આપણે બાલા ખાતે બરાબર છે કેટલો માલ પરત કર્યો છે તો એમાં લખ્યું છે કે અડધો માલ પરત આવ્યો તો આ જે 97200 છે એના અડધા કરવાના એટલે કે 97200 ભાગ્યા 2 કરશો તો તમને રકમ મળી જશે અને 97200 ભાગ્યા 2 કરો તો આવશે 48600 વ્યવહાર જે ઉભો છે પાછળ લખેલું છે કે જે માલ આંટીને ઉપલી આપવામાં આવ્યો જો આમાં 20 તારીખે શું હતું કે 20 તારીખે આપણે આંટી પાસેથી માલ ખરીદ્યો હતો અને 21 તારીખે એ આંટી પાસેથી ખરીદેલો માલ આપણે બાલાને વેચ્યો છે બરાબર તો બાલાને આપણે જે માલ વેચ્યો એમાંથી અડધો માલ પાછો આપણી પાસે આવ્યો છે એટલે કે વેચેલો માલ પાછો આવ્યો છે તો એ માલ આપણે કોને આપી દીધો પાછો આંટીને આપી દીધો તો આપણે આંટી પાસેથી ખરીદ્યો હતો એટલે આપણે આંટીને પાછો આપીએ તો એને ખરીદ પરત કહેવાય બરાબર માટે એની નોંધ ખરીદ પરત નોંધમાં થશે રકમ કેવી લખાશે તો આપણે જે માલ વેચ્યો તો એનો અડધો માલ પાછો આવે છે તો આપણે આંટી પાસેથી જેટલો ખરીદ્યો એનો જ અડધો માલ આપણે એને પરત કરીશું કારણ કે આપણે અડધો માલ પાછો આવે છે તો આપણે પણ અડધો માલ જ પરત કરવાનો છે જ્યાંથી ખરીદી કરી હતી ત્યાં આપણે આંટી પાસેથી ખરીદી કરી હતી તો આંટી પાસેથી જે માલ કર્યો હતો 90000 નો એના અડધા થશે 45000 રૂપિયા તો 45000 નો માલ આપણે આંટીને પરત કરીશું અને અહીં લખીશું આંટી ખાતે તારીખ છે 23 બરાબર શું કર્યું આપણે અહીંયા આપણે બાલાને આટલો માલ વેચ્યો હતો એમાંથી એને અડધો માલ પરત કર્યો હવે એ માલ આપણે કોને આપી દીધો આંટીને પાછો આંટી પાસેથી આપણે ખરીદી કરી હતી બરાબર તો આપણે હવે આંટીને પરત કરીએ છીએ તો અડધો માલ પરત કરવાનો છે તો 90000 ના 50% અથવા તો 90000 ભાગ્યા 2 કરશો તો પણ તમને રકમ મળી જશે આગળ જોઈશું આપણે તારીખ 24 કરણે રૂપિયા 30000 નો માલ 10% વેપારી પટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો કરણે આપણને ઓર્ડર આપ્યો છે આપણે માલ મોકલ્યો નથી એટલે કે માત્ર ઓર્ડર મળ્યો છે તો કોઈ વ્યવહાર થયો નથી માટે આ કેવો વ્યવહાર છે વિનાથી કારણ કે એનું નાણાંનો મૂલ્ય આપી શકાતું નથી તો લખીશું આપણે અહીંયા તારીખ 24 બિન આર્થિક વ્યવહાર છે આગળ જોઈએ આપણે તારીખ 25 કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો જો કરણે આપણને ઓર્ડર આપ્યો હતો તો હવે 25 તારીખે આપણને માલ મોકલી આપે છે તો ઓર્ડર મુજબનો માલ આપણે મોકલી આપ્યો તો આપણે માલનું વેચાણ કર્યું એમ કહેવાય અને કરણ નામ આપેલું છે માટે ઉધાર વેચાણ છે તો આપણે વેચાણ નોંધમાં લખીશું તારીખ 25 કેટલો માલ મોકલીશું તો જેટલો ઓર્ડર આપણને મળ્યો છે એટલો કરણે કેટલો ઓર્ડર આપ્યો હતો 30000ના માલનો ઓર્ડર આપ્યો હતો 10% વેપારી વટાવે તો 30000 માંથી 10% વેપારી વટાવ બાદ કરીશું તો આવશે
અને બિલ નંબર છે 365 રૂપિયા અને લખીશું કરણ ખાતે હવે અંદર એક પણ લખ્યું છે કે ખાતાની અંદર કે મજૂરીના રૂપિયા 500 ઉમેર્યા તો અહીંયા તો આપણે તમને કીધું છે કે માલની જે કઈ રકમ છે વેપારી રકમ વાત કર્યા પછીની એ લખવાની છે અન્ય કોઈ ખર્ચ અહીંયા નોંધાતા નથી અન્ય ખર્ચ હોય તો એ પણ વીમા નોંધાય અને વસે કે તેવી કોઈ રકમ હોય તો પછી એ ખાસ નોંધાય તો લખીશું કે તારીખ 25 માં મજૂરીના જે છે એ રોકડ વીમા નોંધાશે આગળ જોઈશું આપણે 26 તારીખ એમાં આપ્યું છે રોકડ ખરીદી રૂપિયા 16000 અને રોકડ વેચાણ રૂપિયા 20000 તો બંને કેવું છે રોકડેથી જ છે અને રોકડ વ્યવહાર અહીંયા નોંધ થતી નથી તો આપણે લખીશું અહીંયા તારીખ 26 રોકડ વ્યવહાર છે તો એ રોકડ વ્યવહાર નું થશે અહીંયા ની નોંધ છે જોઈએ આપણે આગળ તારીખ 27 સ્વીટુને રૂપિયા 10000 નો માલ ઓક્ટોબર માં ખરીદે તે પરત કરો સ્વીટુને પરત કરો તો આપણે સ્વીટુને ક્યારે પરત કરીએ જ્યારે આપણી પાસેથી ખરીદેલો હોય ત્યારે તો ઓક્ટોબર માં આપણે એની પાસેથી માલ ખરીદ્યો તો એ માલ આપણે પરત કરીએ છીએ તો ખરીદેલો માલ પરત કરીએ તો ક્યાં લખાશે ખરીદ પરત કરવામાં લખાશે અને ઉધાર જે નંબર 20 આપી છે તો આપણે લખીશું તારીખ 27 સ્વીટુ ખાતે અને લખી નાખી આપણે ત્યાં રકમ છે 10000 અને ઉધાર જે નંબર છે જોઈએ આપણે આગળ છેલ્લો વ્યવહાર બાકી છે તારીખ 30 કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીની રકમ મજૂરે આપવામાં આવી બરાબર એને આપણે કરણને માલ શું કર્યો હતો વેચ્યો હતો માલ બરાબર 20000 નો ઓર્ડર આપ્યો હતો ને 20000 નો માલ 10% વેપારી કટાવી મોકલ્યો પણ ઓર્ડર આપ્યો હતો 24 તારીખે 25 તારીખે આપણે માલ મોકલી આપ્યો અને હવે 30 તારીખે એ એમાંથી અડધો માલ આપણને પરત કરે છે તો વેચેલો માલ પરત આવે છે કઈ નોંધ છે વેચાણ પરતની અંદર લખીશું આપણે 30 તારીખ અને અડધા લખીશું 13500 રૂપિયા 30 તારીખ કરણ ખાતે જમા ચિઠ્ઠી નંબર આપેલો નથી અને રકમ લખીશું આપણે 13500 મજૂરીની રકમ મજૂરે આપે એવું લખવું છે તો તારીખ 30 પ્રમાણસર મજૂરીની રકમ ખાસ કામમાં લખાશે પ્રમાણસર મજૂરી મજૂરે આપી છે એટલે કે જ્યારે એને ખરીદી કરી ત્યારે મજૂરીના સોરી વેચ્યો ત્યારે મજૂરીના ચૂકવ્યા હતા તો વેચેલો માલ પરત આવે છે તો એ મજૂરીની રકમ મજૂરે આપવામાં આવે છે તમને એમાં વધારે ખ્યાલ નહીં આવે કારણ કે આગળ જ્યારે ચેપ્ટર જોઈશું રોકડ મેળ ખાસ આવવાનું ત્યારે વિતર પડશે અત્યારે આપણે અહીંયા ધ્યાનમાં છે ખાસ કે અહીંયા માત્ર માલની જે કિંમત છે એ જ લખવાની છે એ સિવાયના બીજા કોઈ ખર્ચા ત્યાં લખવાના નથી તો મિત્રો આપણો દાખલો અહીંયા પૂરો થાય છે આપણે માત્ર હવે સરવાળા કરવાના છે તો સૌ પ્રથમ આપણે ખરીદ નોંધ બંધ કરીશું તો ખરીદ નોંધ બંધ કરતા જે સરવાળો આવે ને એને શું કહેવાય કુલ ઉધાર ખરીદ બરાબર છે સરવાળો કરીશું આપણે 27000 120000 અને 90000 તો સરવાળો આવશે 129000 ત્યાર પછી હવે આપણે ખરીદ પરત નોંધ કરીશું તો ખરીદ પરત નોંધનો સરવાળો કરતા જે મળે એને શું કહેવાય કુલ ઉધાર ખરીદ પરત બરાબર છે રકમ કેટલી મળશે સરવાળો કરી લઈએ આપણે 4800 1,38,000
हजार चार सौ में पचास, 138,400 में पचास। तो अपने वेचाण उत्पन्न बंद थी किसे हम अपने वेचाण परत में बंद करें शु और यानो सर्वाधो करता जी मरे एने के बाय कुल उधार वेचाण परत अने एनी रकम सुधी नहीं है अपने तो सर्वाधो करें शु अपने 3,500 तो सर्वाधो से 65,100। मित्रों आपने 4 पेटा में बने देगे छे कुल उधार खरीदी, कुल खरीद परत दर, कुल उधार वेचाण अने पीबीयू कुल उधार वेचाण परत पर आपने यहां मळी गयो छे। मित्रों दाखला नंबर 12